દાન કરવા જવાનું હોય એ દિવસે તમારા દિલને પૂછો, જેનું નામ આવે તમારા હૃદયમાં એને મત દયા આવજો, જેનું તમારું નામ તમારા હૃદયમાં અંકાય એ તમારા માટે ચરાય, તમારો એક સાચા દિલથી રાજના હિત માટે દીધેલો મત કદાચ આ દેશના કોઈ પણ એક વ્યક્તિને સારું કાર્ય કરવા માટે પ્રેરણા આપશે. આપણે કહીએ આપણે હું નહીં, તમારી મારી ભૂલ છે. જે ગાદીમાંથી આવે છે, ખોટા મતદાન કરે, ખોટા સુટાય છે અને પરિણામે એના ખીચા ગરમ કરવા માટે મારા તમારા ઘરમાં આવતી ખાંડ અને આવતું તેલ મોંઘું થાય, જેની સમાજને ખબર નથી. દરેક માણસના હૃદયમાં ગૌરવ, હું દેવા જાઉં છું ને કહું છું, ખાલી વાતો નથી કરતો, દરેક માણસ માટે આ ગૌરવ હોવું જોઈએ. આ દેશમાં લોકમત, રાજમત અને સાધુમત આ ત્રણ મત લેવામાં આવતા, અત્યારે લોકમત ને રાજમત બે રહ્યા છે ને સાધુમત કાઢી નાખ્યું છે. એટલા માટે આ દેશ પતન તરફ જાય છે. દરેક માણસના હૃદયમાં આ ગૌરવ હોવું જોઈએ. માની લો આપણે ભાઈ એમાં રસ જ નથી જવા દો, આપણે એ રાજકારણ વિશે જ મૂકો, તો મારા ને તમારા ગામમાં રોડ બનતો હોય, દવાખાનું બનતું હોય, કોઈ આંગણવાડી બનતી હોય, કોઈ સ્કૂલ બનતી હોય, એ જેટલા મંજૂર થાય એટલા વપરાય છે એટલું તો જોઈ શકાય ને કે આપણા ગામમાં 10 રૂમ મંજૂર થયા સ્કૂલના, તો 10-10 બન્યા કે નહીં? આપણા ગામમાં 4 રૂમ દવાખાનાના મંજૂર થયા તો થયા કે નહીં? નથી થતા. 1000 ફૂટ રોડ મંજૂર થાય એમાંથી 800 ફૂટ માનતા હોય, 300 ફૂટ તો ખાઈ જાય ઉડાય. આટલું ન કરીએ કે એ મારા ને તમારા પરસવાની આ દેશથી કમાણી છે, કોઈને ખાવા દેવાનો અધિકાર નથી આપ્યો આપણને. આજે આપણને ખબર છે 10 રૂમ મંજૂર થાય એમાંથી 5 થાય ને 5 તો એક છોકરો તો નાનો કાંકરા ખાતો, એની માએ કીધું કાંકરા ખમાય, એક સાધુ મહાત્મા નીકળ્યા, એ કે બેન એને કાંકરા ખાવા દે. પણ એ કે એને કાંકરા ખવરાય, થોડાક બેલા ભાંગીને ખવરાય, થોડીક સિમેન્ટના બુકડા દે. કેમ? આ મોટો થઈને રાજકારણીઓ થવાનો છે. અત્યારથી ખાય ને તો જરી જાય, કારણ કે મોટો થયા પછી ડેમ ખાઈ જાય હે, દવાખાનું ખાઈ જાય હે, રોડ ખાઈ જાય હે. અત્યારથી ખાતો થાય ને તો ઝરતું થાય. આજે આપણને ખબર છે આવું બને છે. દરેક માણસ આ વાતની નોંધ લે. આપણા ગામમાં 5 વડીલો કઈ પણ કામ આવતો, ખાલી ના જઈને પૂછો ને તમે કે ભાઈ કઈ રીતે સિમેન્ટ ભેળવો છો, ખાલી એટલું તમે પૂછીને જાઓ, ભલે તમને કાંઈ ખબર ન પડતી હોય, તોય એ હાંજે ઓલાને કહે જેનો મકાદમ હોય ને કે ભાઈ 5 જણા પૂછવા આવ્યા હતા, કામ કેમ હાલે? બોલે કાલથી બરોબર કરજો. કારણ કે અસત્યને ભય બહુ હોય છે. અરે ખાલી 10 બહેનો જાજો, જ્યાં રોડ બનતો હોય, દવાખાનું બનતું હોય, કોઈ સ્કૂલ બનતી હોય, ખાલી તપાસ કરી ભાઈ હું વાપરો છો કેટલું કેટલું કરો છો, ખાલી પૂછીને મજા આવું, ભલે તમને ખબર ન હોય, એને ડર, એ સાવધાન થઈ જાવ. કારણ કે એના ઘરની સંપત્તિ નથી, આ રાષ્ટ્રની સંપત્તિ છે. અને એ ન થાય તો ગામમાં રોડ બનતો હોય કે સ્કૂલ બનતી હોય, ત્યાંથી સિમેન્ટ અને ઈટું લાવીને આપણા ઘરમાં સંદાસ બાથરૂમ ન બનાવવા, એટલું તો કરજો. આપણા ઘરની સોકડીઓ ચાર નહીં કરી લેતા. આજે વધારેમાં વધારે તમારે જોવું, ગામમાં મંજૂર થાય ને પેલું નેતાને ઘરે જાય, રાષ્ટ્રની સંપત્તિ શું એના ઘરની છે? નહીં, દરેક વ્યક્તિ રાષ્ટ્રની સંપત્તિનું રક્ષણ કરે એ મારો ને તમારો સ્વધર્મ છે. હાલો આપણે છોડીએ ભાઈ, એમાં આપણને કાંઈ ખબર પડે નહીં, શું આપણે માથાકૂટ કરવી? જે કરે એ ભોગવે, તો રાષ્ટ્રની સેવા કરવી છે તો મારા ને તમારા ઘરે આ લાઈટ આવે છે. જરૂરત ન હોય ને ત્યારે પંખો, ટ્યુબલાઇટ, ટીવી એ બંધ રાખો મારા બાપ. આવી નાની નાની વાતોથી આ દેશનું ઘણું કલ્યાણ કરી શકાય બાપ. તમને ખબર નથી, આપણે ઘરમાં છોકરા ગમે ત્યાં રમતા હોય, આપણે ટીવી શરૂ હોય છે, ટ્યુબલાઇટ પંખો શરૂ હોય, એનું કેટલું બિલ આવે છે? તમારા ને મારા ઘરમાં જે લાઈટ આવે એ કેટલો ખર્ચો થાય છે? ત્યારે હિસાબ કર્યો છે? નહીં. એટલા માટે તો આ સરકારના બાપની નથી, આ ભારત દેશનું ખનિજ પદાર્થ છે, આ ભૂમિમાંથી પેદા થનારી આ ઉર્જા છે. જેમ ભાવે બગાડશો તો આગળ જતા દુઃખી થવાનો વારો આવશે, રાષ્ટ્રની સમૃદ્ધિ બગડશે મારા બાપ.
થળીમાં બેઠા હોય, અંદર ટ્યુબલાઇટ ને પંખો ને ટીવી ને શરૂ હોય, આપણે પેલું બંધ કરતા આવો ને મૂંઝામાં, બાપુ અમારે ડાયરેક્ટ છે, હું ઉપર શેડા દઈ આવ્યો બ્રહ્માના જનરેટરમાં, તારે ડાયરેક્ટ છે, તારે બિલ નથી આવતું, પણ હજારો નહીં લાખો રૂપિયા દેશના ખર્ચાય ત્યારે મેગાવોટ વીજળી પેદા થાય, તારા ઘરો દેખ યુનિટ પહોંચે. દરેક બહેનો આ વાતની નોંધ લે, કારણ કે વધારેમાં વધારે ઘરમાં બહેનો રહેતા હોય, આપણે જરૂરત ન હોય ત્યારે પંખો ટ્યુબલાઇટ ટીવી આને બંધ રાખો. શા માટે? એ દેશની સંપત્તિ છે. દરેક ઘર એક એક યુનિટ બચાવે, એક ગામમાં 500 ઘર હોય, 500 યુનિટ વીજળી રોજ બચે, 5 ઘરની વીજળી રોજ પેદા થાય, આ સંપત્તિ છે બાપ. આજ ગામડાના ખેડૂતને 8 કલાક લાઈટ મળે, હું 8 કલાકમાં પીત કરી લે ભાઈ. મારા અને તમારા ઘરમાંથી કોઈ શહીદ નથી થયું ને લાઇટના આંદોલનમાં, એટલે આપણને ખબર નથી. બાકી હજારો ખેડૂઓ આના માટે શહીદ થયા છે, લડવું પડ્યું છે. એ સંપત્તિ એમનામ નથી પેદા થતી મારા બાપ. દરેક માણસ આ વાતની નોંધ લે કે જરૂરિયાતથી વધારે વાપરવું એ રાષ્ટ્રનો અને ઈશ્વરનો ગુનો છે. બચાવો નહીં તો કાંઈ નહીં, કમસે કમ ગુનેગાર તો ન બનો. આ દેશની સંપત્તિ છે બાપ, આ દેશનું ખનિજ પદાર્થ છે, આને પેદા કરવા માટે મારા અને તમારા પરસો આજે સરકારમાં ભરીએ ને એ બગડે છે વાલા. દરેક માણસ પોતાના ઘરે આ વાતની નોંધ લે, જેટલી બને એટલી ઉર્જાને બચાવે. શા માટે? દેશની સંપત્તિ છે, એટલામાં રાષ્ટ્રની સેવા છે. આપણે છોડીએ ભાઈ, એને વાપરવી પડે જરૂરત હોય તો રાષ્ટ્રની સેવા કરવી, તો મારા અને તમારા ઘરે પાણીના નળ આવે છે. પાણી ભરાઈ જાય ને પછી નળ બંધ કરી. આજે પાણી ભરાઈ જાય, નળનું પાણી આમ ગટરમાં જતું હોય, આપણે જે બંધ કરો ને, બોલે બાપુ લાટ પાણી આવે. તારે લાટ પાણી આવે ને, નગરપાલિકાને લાટ બિલે આવે. તારે ઘરે મફત પાણી નથી આવતું, કેટલા રૂપિયા ખર્ચાય ત્યારે તમારા ઘરે એક આંડો પાણી પહોંચે, લાખો રૂપિયા. કેટલા માણસો કામ કરે, કેટલી મોટરો કામ કરે, ત્યારે મ્યુનિસિપાલિટી દ્વારા, ગામની પંચાયત દ્વારા તમારા ઘર સુધી એક હાંડો પાણી પહોંચે. લાખો રૂપિયા ખર્ચી અને આ દેશમાં મારા તમારા ઘર સુધી ને બધાને પાણી પહોંચાડ્યું છે, અજબો રૂપિયા. એ દેશની સંપત્તિ જ છે બાપ. જળને બચાવો, જળકાલ જીવન બચાવશે. જળીય જીવનનું ખનિજ પદાર્થ છે અને જરૂરિયાત છે, એને બગાડો નહીં, વાપરો જરૂર. આજ માણા વધારે બગાડે નહીં, એ સંપત્તિ છે. એક બુંદકેલી ઇન્સાન મરી શકતા હોય, એક પાણીના ટીપા માટે માણસ મરી જાય. અમુક જગ્યાએ નથી પહોંચતું, જાઓ ખારા પાટમાં, હવારમાં એક લોટો પાણી દે, પીવો જ પીવો, નાવો જ નાવો, મોઢું ધોય જ મોઢું ધો. હમણાં આની પહેલાં અમારી કથા હતી, અમુક શહેરના ભાગમાં ત્યાં પાણી છે જ નહીં, ખારું પાણી જ વાપરવાનું. 9 દિવસ અખંડ કડવું ને ખારા પાણીથી જીવા નથી, ક્યાં જવાના તમે? સમુદ્રનું પાણી ધીરે ધીરે નીચે આવતું જાય. આપણે આપણા સંપત્તિને બચાવીએ બાપ. દરેક માણસ જળ જીવન છે એવું માની અને બચાવે, અને છે પણ જરૂરત ન હોય ત્યારે નળ બંધ કરી દો, જરૂરત હોય એટલું પાણી ભરો અને પછી એને સાચવો, એ સંપત્તિ છે. દરેક માણસના હૃદયમાં આ રાષ્ટ્ર માટે એક પ્રેમ હોવો જોઈએ. આ મારા દેશની સંપત્તિ છે. આ પાણી એ ખાલી પાણી નથી, મારું જીવન છે. હું એને સંભાળું, એને વ્યવસ્થિત વાપરું, એને બગાડું નહીં. જળ જીવન છે. આપણને એમ થાય ભાઈ એમાંય આપણે જરૂરત પડે તો વાપરવું પડે, તો રાષ્ટ્રની સેવા કરવી છે. તો મારા તમારા ઘરનું પાણી બજારમાં જઈને બજારની ગંદકી તો નથી થતું, એટલું તો કરો. ત્રીજો, આ દેશમાંથી યજ્ઞો નાશ પામ્યા એટલે આ વાતાવરણ અશુદ્ધ થયું. આ ત્રણ પર ધ્યાન આ દેશથી કડ્યો છે, જેનો સંબંધ સીધો જ તમારા સ્વાસ્થ્ય હારે છે, સીધો તમારા શરીર હારે. આહાર સીધો શરીર, શ્વાસ સીધો શરીર, ઉર્જા સીધો શરીર. દરેક માણસ આ ત્રણને બને ત્યાં સુધી સમાજમાં વધારે. હું વાતો નથી કરતો, આ વખતે જ મેં વૃક્ષ વાવીને આવ્યા છે. દરેક માણસ પોતાના એક વૃક્ષ ખાલી, આંબો પીપળો વડલો ઉમરો જે તમને ગમે. અરે આંબો ઉજેરો, કેરી અથાણાની લેવાની જવી પડે, ઘરે ખવા થશે. કોઈ પણ ફળ ફળાદી જાડવા ઉજેરો,
કારણ કે વૃક્ષ એ પ્રાણનો રક્ષક છે. એમાં એ બિલી પત્ર હતો. આહા, હું આગળ બહુ કહી શીખો છું. દરેક માણસ માટે તમે ભલે કૃષ્ણને માનતા હો, રામને માનતા હો, કોઈ સવાલ નહીં, પણ બિલું વૃક્ષ તમારા પ્રાણને તો તમે માનો જ ને, તમારી જાતને તો તમે પ્રેમ કરો છો ને, તો હા, તમારી જાતને પ્રેમ કરતા તો બિલી પત્ર વાવજો, કારણ કે તમારી જાતનું જ રક્ષણ કરે છે બિલી પત્રના વૃક્ષ. દરેક માણસ વૃક્ષ વાવે, વૃક્ષ એક ફાયદા અનેક દરેક માણસ માટે. અને દીકરીઓને તો ખાસ કહું, પોતાને ઘરે હોવ, 12-15 વર્ષની ઉંમર હોય, એક વૃક્ષ વાવી અને રોજ એને પાણી પાવ, 5-7 વર્ષમાં તમે 20-22 વર્ષના થાવ, એ વૃક્ષ 7 વર્ષનું થાય, પરિણામે એના મૂળિયા જમીનના અમુક પડમાં વયા જાય, પછી એને પાણી ન પાવ ને તો એ વૃક્ષ ટકી શકે, કારણ કે અમુક ઉંડાણમાં ઝાડવાના મૂળ વયા જાય, પછી એને પાણીની જરૂર ન પડે. અર્થ, દરેક માણસ પોતાના ઘરે એક વૃક્ષ વાવે. આ દેશની સેવા છે. બા આપણને એમ થાપડાથી ન થાય તો લાસ્ટ સેવા બતાવું છું, ધ્યાન દેજો. દરેક માણસ સવારમાં ઉઠે, બે હાથ જોડી ભગવાનને પ્રાર્થના કરે, હે પરમાત્મા, હે મહાદેવ, હું 25-50-100 તારા નામ લઉં છું, હે મહાદેવ, આનું કાંઈ પુણ્ય મળતું હોય ને તો મારા દેશ શરદ માથે મારા હજારો વીર પુરુષો જાગે છે, મારા ભાઈઓ જાગે, હે મહાદેવ, તેનું રક્ષણ કરજે. એ જાગે એટલા માટે આપણે જીવીએ છીએ. ધન્યવાદ તમારી સમજણ. આ દેશની બોર્ડર માથે રાત દિવસ 20-20 કિલાની બંદૂક લઈ અને જાગે, હે મહાદેવ, એના તનનું મનનું તું રક્ષણ કરજે. તનનું એટલા માટે કે બીમાર ન પડે, અને મનનું એટલા માટે એ વેચાઈ ન જાય. આજે હિન્દુસ્તાનની બોર્ડરોમાંથી એવી શક્તિઓ પડી કે એક સિદ્ધ દબાવે ને હિન્દુસ્તાનનું નળિયું ન રહેવા દે, પણ હજારો આ દેશના યુવાનો વીર પુરુષો ભારતની બોર્ડર ઉપર જાગે હે ને, એટલા માટે આપણે સુખની નિંદ સુઈ શકીએ. બાપ, કેટલું આ દેશ ગુમાવ્યું છે મારા બાપ, ત્યારે આ દેશને આઝાદી મળી છે. રાત દિવસ ત્યાં જાગે છે આપણા માટે. આપ ક્યારે શરદની યાત્રા કરવા નથી જ્યાં, એકવાર જાવ ખ્યાલ આવે કેટલું સહન કરવું પડે છે લોકોને. પણ આપણે તો આઝાદ દેશમાં જન્મ્યા એટલે આપણને ગુલામીની ખબર નથી. આ દેશ 200 વર્ષ ગુલામ રહ્યો છે, અને જ્યારે ભારત દેશ ગુલામ હતો ત્યારે ગમે ત્યારે અંગ્રેજો આવે, આપણી યુવાન દીકરીઓને ઉપાડી જાય, આપણા યુવાનોને ઉપાડી જાય, કોઈ તે ઉપતક ન થાય. ભારત દેશે બહુ સહન કર્યું છે, હજારોને નહીં લાખોની તાદાદમાં આ દેશમાં નાગરિકોને કાપી નાખવામાં આવ્યા હતા ત્યારે ભારત દેશને આઝાદી મળી. હજારો સ્ત્રીઓ પોતાની માન મર્યાદાને બચાવવા માટે અગ્નિમાં સ્વાહા થઈ ગઈ હતી, દેહદાન આપી દીધા હતા. અમે મરી જશું પણ અમારી મર્યાદાને હાથ નહીં આવવા દઈ. બહુ આ દેશ સહન કર્યું છે બાલા. અંગ્રેજોના સમયમાં ભારત માથે ઓછા પ્રહારો નથી થયા, હજારોએ હસતા હસતા ગોળી ખાધી, હજારોએ હસતા હસતા ફાંસી સ્વીકારી, શું લેવા, આ દેશને આઝાદ કરવો. આઝાદીના લડતના પુસ્તકો ક્યારે વાંચજો. હજારો માઓએ પોતાના દીકરાઓના બલિદાન આપ્યા છે, હજારો સ્ત્રીઓ પોતાના સુહાગને હોયમાં છે, હજારો બહેનોએ પોતાના ભાઈને આહુતિઓ આપી છે. એકનો એક દીકરો હોય અને લડતમાં શહીદ થઈ જાય એ માની શું હાલત હશે. લગ્ન થયા હોય ને એક મહિનો સંસાર ભગ્યો સ્ત્રીએ અને પોતાનો પતિ બોર્ડર પર જાય અને ત્યાંથી એની લાશ આવે, એ નારી પર શું વીતતી છે. મને કોડ હોય મારા દીકરાને પરણાવીશ, એને બદલે એનું શબ આવે નહીં. બા ક્યારેક એ શહાદતને યાદ કરો, જેને મારા તમારા માટે, જેને મારી તમારી આઝાદી માટે મોતને મીઠા કર્યા છે, જેને પ્રહારો સહન કર્યા છે. બહુ ગુમાવ્યું છે ભારત દેશ. બા
ક્યારેક એ શહાદતને યાદ કરજો, ક્યારેક એ વીર પુરુષોને યાદ કરજો જેણે સ્વાર્થ માટે નહીં સમર્પણ માટે આ દેશમાં પોતાની આહુતિ આપી દીધી. કેટલું ગુમાવ્યું હશે ત્યારે આ દેશ ઉન્નતિને માર્ગે આવ્યો હશે વાલા. ક્યારેક એને યાદ કરી તમારી આંખ ભીની થવી જોઈએ. આ દેશ આઝાદ છે ને એટલા માટે આવો યજ્ઞ ગમે ત્યારે થઈ શકે. આઝાદ છે એટલા માટે ગમે ત્યારે ઘરમાં ગમે લાવી શકો. આઝાદ છે એટલા માટે ગમે ત્યારે ગમે કરી શકો. બાકી પૂછ્યા વગર હલાક નહીં આ દેશ. એ આઝાદી જેને આપણે આપી છે ને યાદ કરો વાલા. એટલા માટે વીર પુરુષોને યાદ કરી છે. જય હિન્દ, જય હિન્દ,
સેના.